હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 13 વાયુનો ગતિવાદ, બરાબર ને? તો આપણી જે જર્ની છે વિદ્યાર્થી મિત્રો, એને સમયાંતરે આગળ ને આગળ જ વધારવાની છે. તો આ ચેપ્ટરની અંદર આજે એક નવા ટોપિકની ચર્ચા કરવામાં આવશે. અત્યાર સુધીની ચર્ચામાં આપણે 6 સમીકરણો મેળવી લીધેલા હતા, રાઈટ? 6 સમીકરણો એક વખત યાદ કરાવી દઉં. તમે ત્યાં બેઠા છો, ત્યાં બેઠા બેઠા તમારી જગ્યાએ જબરજસ્ત ફોર્મમાં બોલી શકો. ફર્સ્ટ ઇક્વેશન હતું માય ફ્રેન્ડ પીવી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ આરટી, બીજું ઇક્વેશન હતું મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એમ બાય એમ ઓ, ત્રીજું ઇક્વેશન હતું મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એન બાય એન એ, ચોથું ઇક્વેશન હતું પી ઇઝ ઇક્વલ્સ ટુ રો આરટી બાય એમ ઓ, પાંચમું ઇક્વેશન હતું p is equals to n kbt, અને છઠ્ઠું ઇક્વેશન હતું pv is equals to n kbt, જ્યાં કેપિટલ n એટલે અણુઓની સંખ્યા અને સ્મોલ n એટલે સંખ્યા ઘનતા થતી હતી. પછી મેં તમને એવું પણ કીધું હતું કે ક્યારે ક્યારે કયું ઇક્વેશન લેવું, રાઈટ? કે ભાઈ જો દળ આવે, જો દ્રવ્ય ઘનતા આવે તો કયું સમીકરણ લેવું, અણુઓની સંખ્યા આવે તો કયું સમીકરણ લેવું, સંખ્યા ઘનતા આવે તો કયું સમીકરણ લેવું. તો ટોટલી ઘણી બધી મેથડની પણ ચર્ચા કરેલી વિદ્યાર્થી મિત્રો આપણે, અને એને રિલેટેડ એક હટકે એમસીક્યુનો લેક્ચર પણ આપણે જબરજસ્ત રીતે કન્સિડર કરેલો હતો, જેની અંદર તમારો રિસ્પોન્સ પણ ધમાકેદાર હતો, તમારું નોલેજ એની અંદર દેખાતું હતું વિદ્યાર્થી મિત્રો, તમારી મહેનત એની અંદર દેખાતી હતી. તો એ ફર્સ્ટ ઇન્ટરવલમાં જેવી મહેનત કરેલી છે એવી જ લગાતાર મહેનત આ ઇન્ટરવલમાં પણ કરવાની. તો જે પહેલો પાર્ટ કમ્પ્લીટ થયેલો હતો, તમે 6 સમીકરણો મેળવી લીધેલા હતા, આ પાર્ટની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમે 6 સમીકરણો મેળવશો, બરાબર? તો પહેલા 6 સમીકરણો કમ્પ્લીટેડ કરેલા હતા, હવે પછીના 6 સમીકરણો જે મેળવવાના છે એની જર્ની છે, એની જે કહી શકાય કે મુસાફરી છે, એ આજથી આપણે શરૂ કરીએ છીએ માય ફ્રેન્ડ, બરાબર? તો નવા સમીકરણો છે પણ મહેનત તો તમારી જૂની જ હોવી જોઈએ અને ધી બેસ્ટ હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો બધાને? તો આ વસ્તુ સાથે આજના દિવસની આપણે શરૂઆત કરીએ માય ફ્રેન્ડ. અને આજે હું તમને જે કહેવાનો છું એ વસ્તુનું ટાઇટલ કન્સિડર કરી લઉં માય ફ્રેન્ડ. એ વસ્તુનું ટાઇટલ આવું છે, આદર્શ વાયુનું દબાણ. હવે આપણે જે વાત કરવાની છે એ વિદ્યાર્થી મિત્રો છે આદર્શ વાયુનું દબાણ, બરાબર? ઓકે, ચલો. તો અહીંયા હું તમને એક સ્વીટ એન્ડ શોર્ટ વસ્તુ છે એ કન્સિડર કરાવવાનો છું ડાયરેક્ટલી. આની ઇક્વેશન જે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ ઇક્વેશન લખીને જ આપણે આ વસ્તુ છે એની શરૂઆત કરશું. તો આ ઇક્વેશન કેમ આવે છે એની ચર્ચા નથી કરવાની આપણે, એ ઇક્વેશન આપેલું જ છે. પણ એ ઇક્વેશનમાં કયા કયા ટર્મ આવે છે, કઈ કઈ નવી વસ્તુ આવે છે એ જાણવાની છે. પહેલાં આ દબાણ છે એ શું કહેવા માગે છે? માની લ્યો કે તમે કોઈ એક કન્ટેનર છે, એ કન્ટેનરની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ વાયુ છે એ ભરેલો છે. હવે વાયુ છે વિદ્યાર્થી મિત્રો, એ વાયુના અણુઓ તમે કન્સિડર કરી શકો, એને આપણે જોઈ શકતા નથી, પણ આની અંદર વાયુ ભરેલો છે એવી ફિલિંગ આવે. ડન ને? ક્લિયર ને? પરફેક્ટ ને? ઓકે, ચલો. તો આ વાયુના અણુ વિદ્યાર્થી મિત્રો, આ જે કન્ટેનર છે એની દિવાલ સાથે સતત અથડામણ કરશે, હે ને? કારણ કે એ સ્થિર ના હોય, એ સ્થિર શક્ય નથી. હા, નિરપેક્ષ શૂન્ય તાપમાન હોય તો આપણને ખબર છે, નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન તાપમાન, એવી સ્થિતિ કે બધા સ્થિર થઈ જાય, બધા પોઝ છે એ મોડમાં હશે, પોઝ મોડ કહી શકાય કે બધા સ્ટેશનરી હશે. પણ આ એવું નથી, કંઈક તાપમાન છે એટલે એ ગતિ કરતા હશે, ને ગતિ કરતા હશે તો વિદ્યાર્થી મિત્રો એ કન્ટેનર છે, જે વાયુ પાત્ર છે, એ વાયુ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવશે. અને અથડામણ અનુભવે એટલે તો કે એ અણુ આના ઉપર આપાત થાય, અને માની લ્યો કે લંબરૂપે આપાત થતો હોય તો એના ઉપર બળ લગાડશે, તો એકમ ક્ષેત્રફળ દીઠ બળ, એને જ તો દબાણ કહેવાય. તો આ અણુ અહીંયા પાત્ર છે, એની દિવાલ છે, ત્યાં દબાણ ઉત્પન્ન કરશે. તો આ આદર્શ વાયુ છે. આદર્શ વાયુ એટલે હવે તમને ખબર પડી જવી જોઈએ કેટલી કન્ડિશનનું પાલન કરશે, તો કે આટલી કન્ડિશન, આટલી એટલે પૂરતી ઓછી ઘનતા હોવી જોઈએ, આ પહેલી કન્ડિશન. પછી એનું તાપમાન કેવું હોવું જોઈએ, ઊંચું હોવું જોઈએ, અને એનું દબાણ કેવું હોવું જોઈએ, નીચું હોવું જોઈએ. તો આ બધી જ કન્ડિશનનું પાલન કરે એને આદર્શ વાયુ કહેવાય, જે આપણે બહુ વ્યવસ્થિત રીતે જોઈ લીધેલું છે, બરાબર? તો આ બધી કન્ડિશનનું પાલન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઇક્વેશન આવે છે હું તમને કહી દઉં, ખાસ બધાએ આ ઇક્વેશન છે ધ્યાનમાં રાખવાનું છે, p બરાબર 1/3 રો ઇન્ટુ વી સ્ક્વેર. બધાનું ધ્યાન પહેલાં બ્રેકેટમાં જાતું હશે ને, કે સાહેબ ચલો આ બધી વસ્તુ ડન, કે ભાઈ પી છે એ દબાણ છે, ખબર છે, ઓકે ચલો, નો ઇસ્યુ. આ 1/3 એટલે 1/3 એ તો એકડા બગડા ત્રગડા, એમાં તો અમે ચેમ્પિયન, ઓકે. આ રો છે એ હવે તો ખબર પડી ગઈ, એને આપણે દ્રવ્ય ઘનતા કહેતા હોય, હે, એ દ્રવ્ય ઘનતા કહેતા હોય તો એનો એકમ શું લેતા હોય આપણે,
યાદ કરો કમેન્ટ કરો ફાસ્ટ ગાઈસ ફાસ્ટ દ્રવ્ય ઘનતાનો એકમ શું થાય દબાણનો ખબર છે ને દબાણનો એકમ વિદ્યાર્થી મિત્રો ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ વેરી ગુડ વાહ ભાઈ વાહ ક્યા બાત હે દ્રવ્ય ઘનતાનો એકમ વિદ્યાર્થી મિત્રો થશે કિલોગ્રામના છેદમાં મીટર ઘન આ શું છે સાહેબી કે આપણને ઇન્ટરેસ્ટ આમાં છે આ છે શું બરાબર આ વી સ્ક્વેર તો બરાબર આ વી છે ને વી એ વી એટલે શું છે અહીંયા બસ કદ નથી હવે ભાઈ બાજી પલટાઈ ગઈ છે જૂની બાજીમાં વી એટલે કદ હતું હવે વી આને હું પ્રેમથી છોટું વી કહું છું શું કહું છું છોટું વી એટલે વિદ્યાર્થી મિત્રો જે વાયુના અણુઓ છે ને એનો વેગ થશે એનો શું થશે વેગ એટલે આ વી છે ને એ વેગ દર્શાવે પણ એ વી છે એનો વર્ગ છે અને આ શું છે આ શું છે આ ટ્રાયએંગ્યુલર બ્રેકેટ શું છે ત્રિકોણાકાર કૌંસ શું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ને આને તમે કન્સિડર કરી શકો તમારે આ ટોટલ ટર્મને વાત કરવી હોય ને ટોટલ ટર્મ એટલે હું આટલી વસ્તુની વાત કરું છું આ જગ્યાએ તમને જે આટલું દેખાય છે ને આ આ વી સ્ક્વેર બ્રેકેટમાં લખેલા છે એને વચાઈ શું જોજો એક એક વસ્તુ ખાસ સમજાવું છું ખાસ સમજો આને કહેવાય સરેરાશ વર્ગિત ઝડપ બોલો આને શું કહેવાય સરેરાશ વર્ગિત ઝડપ તો ટૂંકમાં આ જે આવો બ્રેકેટ છે ને બરાબર એને સરેરાશ વેલ્યુ એટલે કે એવરેજ કિંમત દર્શાવે છે કોઈ પણ વસ્તુની સરેરાશ કિંમત એવરેજ વસ્તુ દર્શાવવા માટે તમે આનો ઉપયોગ કરી શકો જનરલી આને બધા એવરેજ ઓફ વી સ્ક્વેર એવું વાંચતા હોય બટ આર્કેસ્ટર છે ને કંઈક તો એ અલગ રીતે કન્સિડર કરતા જ હશે આને વિદ્યાર્થી મિત્રો આપણે આપણી સ્ટાઇલમાં કહેશું યોવી સ્ક્વેર આપણે આમ કહેતા હોય ને યો બરાબર તો આ છે વિદ્યાર્થી મિત્રો યોવી સ્ક્વેર બોલો શું છે યોવી સ્ક્વેર તો આ ઇક્વેશનને તમે આ જ રીતે યાદ રાખશો પી બરાબર એકના છેદમાં ત્રણ રો ઇન્ટુ યોવી સ્ક્વેર બોલી જાય શું થશે ભાઈ યોવી સ્ક્વેર વાહ ભાઈ વાહ બરાબર ને તો એ સમજો એ જે આ કૌંસ છે એ સરેરાશ કિંમત દર્શાવે પણ તમને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા સરેરાશ કિંમત લેવાની જરૂર શું પડી તો હવેના પોઈન્ટ ખાસ સમજો હવેના પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે અહીં જે દબાણ છે એ દબાણની અંદર આ સરેરાશ વસ્તુ લેવાની જરૂર શું પડી એટલે ભાઈ આ જગ્યાએ તમે જોવો તો ખરા વાયુની અંદર એક જ અણુ હોય વાયુની અંદર એક જ અણુ હોય પેલા સરેરાશ કિંમત ક્યારે લેવી પડે જાજી બધી કિંમત હોય તો તમે આવું ભણી ગયા હોય કે એકડે એક બગડે બે તગડે ત્રણ નું સરેરાશ મૂલ્ય મેળવો તો અવેલેબલ વસ્તુનો સરવાળો કેવો વાળો લે આ સરવાળો વાહ ભાઈ વાહ ના છેદમાં અવલોકનોની સંખ્યા તો કેટલા અવલોકનો હતા ત્રણ તો છેદમાં કરો ત્રણ આવી જ રીતે તમે સરેરાશ મેળવતા હોય ને એવરેજ કિંમત છે કન્સિડર કરતા હોય ને ફ્રેન્ડ તો આ એ જ છે પણ એ લેવી ક્યારે પડે ઘણી બધી કિંમત હોય તો અહીંયા નો ડાઉટ આલો વેગનો વર્ગ છે એનો કોઈ પ્રશ્ન નથી સમીકરણમાં આવેલું છે વર્ગ છે પણ એ વર્ગની સરેરાશ કિંમત કા લીધી તો એના માટે માય ફ્રેન્ડ વેગની કિંમત ઘણી બધી હશે ને સુકામે ને ઘણી બધી હશે અરે આ આદર્શ વાયુના અણુઓ કેટલા છે આ એક જ હોય આદર્શ વાયુની અંદર શું એક જ અણુ હોય એટલે કેટલા બધા હોય તો બધાની ઝડપ અલગ અલગ હોય ઘણા આમ જતા હોય મતલબ અહીંયા દરેક અણુ પાસે કંઈક વેગ છે તો વેગની ઘણી બધી કિંમત છે ને તમારે ઘણી બધી નથી જોતી તમારે ફક્ત કેટલી જોઈએ છે એક જ જોઈએ છે તો ઘણી બધી કિંમત પૈકી તમારે એક જ કિંમત જોઈએ છે એટલે શું લેવું પડે સરેરાશ લેવું પડે તો આ વસ્તુ ક્લિયર થઈ કે પેલા તો અહીંયા ભાઈ આ યો શું કામે ના આવે છે તો યો એટલે આવે છે બોસ કે અહીંયા ઘણા બધા અણુઓ છે એ દરેકની ઝડપ કંઈક ને કંઈક છે બધાની અલગ અલગ નથી જોતી બધા વતી એક જોઈએ છે એને આપણે કહીએ છીએ સરેરાશ ઝડપ બરાબર પણ વર્ગ છે એટલે સરેરાશ વર્ગિત ઝડપ ઓકે આલો આટલું તો ડન છે હવે આના અમુક હું તમને જસ્ટ કહી શકાય ને કે આદર્શ પરિસ્થિતિ છે તો આદર્શ પરિસ્થિતિને અનુલક્ષીને અમુક થિયરિટિકલ પોઈન્ટ છે જે હું તમને કહી દઉં આ આદર્શ વાયુનું જે દબાણ છે ને તો કે આદર્શ વાયુનું દબાણ એના માટે અમુક પોઈન્ટ ડિફાઇન થયેલા છે જે આદર્શ પરિસ્થિતિમાં એનું પાલન થવું જોઈએ તો આદર્શ વાયુનું દબાણ પાત્રના આકાર પર આધારિત નથી ખ્યાલ પડે જે આદર્શ વાયુનું દબાણ છે ને વિદ્યાર્થી મિત્રો એ પાત્રના આકાર પર આધારિત નથી તમે ગોળાકાર પાત્ર લ્યો લંબચોરસ લ્યો ચોરસ પાત્ર લ્યો તો એ અણુ કઈ રીતે ગતિ કરે છે ને કઈ રીતે અથડાય છે અથડાવવાનું તો એને છે પાત્રની દિવાલ કોઈ પણ હોય ડન એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની આમ સિમ્પલ પોઈન્ટ છે
તમે આને સહજતાથી કન્સિડર કરી શકો એવો પોઈન્ટ છે. બરાબર. સેકન્ડ થિંગ, આમાં કદાચ કોકને થોડુંક પેટમાં દુખે, પહેલાં પોઈન્ટ લખી લો પછી હું વાત કરું. ખાસ સમજો, આદર્શ વાયુનું દબાણ એ અણુઓ વચ્ચેની અથડામણો પર આધારિત છે કે નથી એવું આવશે અહીંયા. આદર્શ વાયુનું દબાણ એ અણુઓ અણુઓ વચ્ચેની અથડામણ પર આધારિત યા તો છે આવશે યા તો નથી આવશે. શું લાગે તમને? શું લાગે તમારા મત મુજબ શું આવશે? ખાલી ગેસ તો કરો, ઇમેજિન તો કરો, હે ને, કે અહીંયા આ જે વસ્તુ છે આદર્શ વાયુનું દબાણ છે એ અણુઓ અણુઓ વચ્ચેની અથડામણ પર આધારિત છે કે નહીં? શું લાગે વિદ્યાર્થી મિત્રો, શું લાગે? ઓકે, ચલો, તમારા રિસ્પોન્સ આવે છે, વેરી ગુડ વેરી ગુડ. ઘણા વિદ્યાર્થી મિત્રોને લાગે છે, છે ઘણાને લાગે છે નથી. પણ હવે આનો આ પ્રશ્ન તમારા માટે પણ એક એક્સપ્લેનેશન આપીને, માની લો કે હું તમને અહીંયા એ રીતની વાત કહું, આ એક અણુ છે, સમજો ભાઈ, ખાસ સમજો, આ એક અણુ છે, આ અણુ એક V1 જેટલા વેગથી આ બાજુએ ગતિ કરે છે. અહીંયા એક બીજો અણુઓ છે, એ બીજો અણુ V2 જેટલા વેગથી આ બાજુએ ગતિ કરે છે. બંને વચ્ચે અથડામણ થાય છે, બંને વચ્ચે એક્સિડન્ટ થાય છે, તો ડેફિનેટલી આ જગ્યાએ અથડામણ થયા બાદ, વિદ્યાર્થી મિત્રો, અથડામણ થયા બાદ બંનેની દિશા બદલાવાના ચાન્સીસ છે, હે ને? ચોખ્ખી વાત છે. માની લો કે તમે એક્ટિવા લઈ અને ધીમે ધીમે આગળ જાઓ છો અને પાછળથી કોઈક ઠોકર મારશે તો એક્ટિવાની સ્પીડ વધી જશે, આગળની સાઈડ પણ જતી રહે, એવું બને. તો એ ડિપેન્ડ કરે કઈ રીતે એક્સિડન્ટ થાય છે, તો કઈ રીતે અથડામણ થાય છે વિદ્યાર્થી મિત્રો, એ રીતે એની દિશા બદલવાના ચાન્સ છે, એની વેગની કિંમત બદલવાના ચાન્સ છે. તો હવે તમે વિચારો, હવે ખાસ સમજો, હવે અહીંયા ધ્યાન, આનો આ પ્રશ્ન એક્સપ્લેનેશન આપી અને તમને પૂછું છું, અહીંયા અથડામણ થશે તો અથડામણ બાદ એના વેગની અંદર નાના મોટો ચેન્જીસ આવશે, અને એના વેગની અંદર નાના મોટો ચેન્જીસ આવશે તો અહીંયા જમણી બાજુની અંદર નાના મોટો ચેન્જીસ આવશે, અને જમણી બાજુની અંદર નાના મોટો ચેન્જીસ આવશે તો ડાબી બાજુની અંદર નાના મોટો ચેન્જીસ આવશે. તો હવે બધાની કમેન્ટ ફરીથી આ જ પ્રશ્નમાં થઈ જાય કે આદર્શ વાયુનું દબાણ છે એ અણુઓ અણુઓ વચ્ચેની અથડામણ પર આધારિત છે કે નથી, છે કે નથી, છે કે નથી. ચલો, આનો આ જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, સેમ ક્વેશ્ચન પણ હવે થઈ જાય તો હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો કે અહીંયા આ આદર્શ વાયુનું જે દબાણ છે ને એ અણુઓ અણુઓ વચ્ચેની અથડામણ પર આધારિત નથી. લાગ્યો ને, ઝટકો લાગ્યો ને, હે ને? તમે લગભગ બધાએ કીધું છે છે છે, અને મેં સમજાવ્યું એવું, એ કે સાહેબ તમે જ સમજાવ્યું, જમણી બાજુ બદલાય ડાબી બાજુ બદલાય તો દબાણ બદલાય, પણ મેં લખ્યું નથી. બરાબર. તો હવે જે તમને ઝટકો લાગેલો છે, થોડુંક પેટમાં દુખેલું છે, એની દવા આપણે આપીએ, અહીંયા ધ્યાન બધાનું. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આદર્શ વાયુ કોને કેવો એના માટેની તમારી પાસે ત્રણેક કન્ડિશન ખરી. કઈ કઈ યાદ કરાવી દઉં, પૂરતી ઓછી ઘનતા, ઊંચું તાપમાન અને નીચું દબાણ. હવે ખાસ સમજો, એનાથી પણ વિશેષ એક બે કન્ડિશન છે, આદર્શ વાયુના અણુઓ છે એ હંમેશા, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આદર્શ વાયુ ગણવો કોને એના માટેની એક કન્ડિશન છે, આદર્શ વાયુઓના અણુઓ હંમેશા, બોલો કેવી રીતે, હંમેશા જે અથડામણ અનુભવશે એ સ્થિતિસ્થાપક હશે. તો કે હંમેશા સ્થિતિસ્થાપક અથડામણ છે એ અનુભવશે. તો ડેફિનેટલી તમને એમ થશે કે હાલો અથડામણ એટલે તો ખબર છે સર એક્સિડન્ટ, પણ આ સ્થિતિસ્થાપકનો મતલબ શું થાય? અત્યારે તમારા માટે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે સ્થિતિસ્થાપક. તો સમજીએ સ્થિતિસ્થાપકનો મતલબ શું થાય એ વિદ્યાર્થી મિત્રો, એના માટે અહીંયા ધ્યાન બધાનું. તો સ્થિતિસ્થાપકનો મતલબ થશે કે જેની અંદર તમે આ વસ્તુ ડિટેલિંગમાં સ્ટડી કરવાના છો, કાર્ય ઉર્જા અને પાવર, ચેપ્ટર નંબર 6ની અંદર કાર્ય ઉર્જા અને પાવર. પણ હું તમને વ્યવસ્થિત રીતે માઇનર એવી વસ્તુ સમજાવી દઉં કે તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ સ્થિતિસ્થાપક શબ્દ કોના માટે હશે. તો જે અથડામણની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય,
એ કે તમે તો બહુ કરી સાહેબ, એક એક વાક્ય કયો એમાં એક એક શબ્દ નવો આવે, આને સમજાવવા કીધું તો આમાં સ્થિતિસ્થાપક. હવે સ્થિતિસ્થાપકને સમજાવવા વળી નવો શબ્દ લાવ્યા કે જે અથડામણોની અંદર ગતિ ઉર્જાનું શું થતું હોય સંરક્ષણ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, બે અણુઓ છે એ અથડામણ પામેલા નથી, એ પહેલાની એની ગતિ ઉર્જા ગણો અને અથડામણ પામે છે પછીની ગતિ ઉર્જા ગણો, તો એ હંમેશા સરખી થાય એવું જરૂરી નથી. પણ સ્થિતિસ્થાપક અથડામણ હોય તો થાય જ. અગેન આઈ રિપીટ, જે અથડામણની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલાની ગતિ ઉર્જા, એટલે અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ પછીની ગતિ ઉર્જા સરખી હોય એને કેવી અથડામણ કહેવાય? સ્થિતિસ્થાપક અથડામણ કહેવાય, બરાબર? એટલે ફાઇનલ. અને આદર્શ વાયુના જે અણુઓ છે ને એ હંમેશા આવી જ અથડામણ અનુભવશે. કે તો શું, હાલો આવું થાય તો ગતિ ઉર્જાનું સમીકરણ શું થાય વિદ્યાર્થી મિત્રો? ગતિ ઉર્જાનું સમીકરણ શું થાય? હાફ એમ વી સ્ક્વેર થાય ને. તો તમે વિચારો, આ હાફ એમ વી સ્ક્વેર પહેલાનું અને હાફ એમ વી સ્ક્વેર પછીનું સરખું જ રહેતું હોય, એનો મતલબ દળ તો અચળ છે, એ બદલાતું નથી. દળ તો અચળ છે, એ બદલાતું નથી, તો પછી આ વી સ્ક્વેર વાળું ટર્મ પણ કેવું રહેવું જોઈએ? અચળ. તો એ સુકામે ને અચળ રહે છે એ પણ તમને કહી દઉં. જો એ પણ તમને કહી દઉં, તમને થોડા ઘણા આપણે કન્ફ્યુઝ કરી નાખ્યા કે ઘડીક તમે એમ કહો છો કે વેગ બદલાય ને હવે એમ કહો છો કે બદલાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ધ્યાન તમને તમારી સ્ટાઇલમાં સ્થિતિસ્થાપક અથડામણ સમજાવું. અત્યાર સુધી મેં થોડીક ટેકનિકલ લેંગ્વેજમાં વાત કરી, ડેફિનેટલી એક બે વિદ્યાર્થી મિત્રો હોય કે એને નોબોલ પણ થાય જ, કારણ કે એ કાર્ય ઉર્જા પાવરનો ટોપિક છે, એની અંદર તમે ઘણું બધું કવર કરશો પછી ત્યાં તમે આવશો અથડામણ ઉપર. પણ હવે હું તમને સાવ સિમ્પલ વેમાં આ વસ્તુ સમજાવી દઉં. સ્થિતિસ્થાપકનો મતલબ શું થાશે દોસ્તો? કે સ્થિતિસ્થાપકનો મતલબ સમજવા માટે તમે જસ્ટ એવું કન્સિડર કરો કે એક અણુ છે એ આ બાજુ જાય છે, બીજો અણુ છે એ આ બાજુ જાય છે, તો બંને વચ્ચે એક્સિડન્ટ થાય છે. બંને વચ્ચે એક્સિડન્ટ થાય એટલે એક અણુનો વેગ વધે તો સામે બીજાનો ઘટેલો જોઈએ. બંને વચ્ચે એક્સિડન્ટ થાય એમાં એક અણુનો વેગ વધ્યો, માની લ્યો કે વધારે ઉર્જા હતી એ આ ઓછી ઉર્જાવાળા સાથે અથડાણો, એટલે આનો વેગ વધી ગયો તો આનો ઘટ્યો જ હોય, એ ફાઇનલ ફંડા છે, બરાબર? માનો કે તમે એક્ટિવા લઈને જાઓ છો, પાછળથી કોઈ ઠોકર મારે છે, તો જેને ઠોકર મારેલી છે એનો વેગ ઘટશે પણ તમારો વેગ વધશે, એટલે એકનો વેગ વધે અને બીજાનો વેગ ઘટે. આટલું ડન, અહીંયા સુધી ક્લિયર? માની લ્યો કે તમે એવું વિચારો, અથડામણ પહેલા વિદ્યાર્થી મિત્રો, આજે એક પદાર્થ હતો એનો વેગ હતો 2 મીટર પર સેકન્ડ અને બીજા પદાર્થ હતો એનો વેગ હતો 5 મીટર પર સેકન્ડ, બરાબર? અગેન આઈ રિપીટ માય ફ્રેન્ડ, એકનો વેગ હતો 5 અને એકનો હતો 2 અથડામણ પહેલા. તો અથડામણ પહેલા તમારે અહીંયા ખાલી વેગ લેવાનો છે કે એની સરેરાશ કિંમત લેવાની? કે સરેરાશ વર્ગ તો પછીની વાત છે, પેલા સરેરાશ ઉપર તો ફોકસ કરો. તો સરેરાશ કિંમત લેવાની છે, તો આ બેની સરેરાશ કિંમત શું થાય? જોવો તો અથડામણ પહેલા આ બેની સરેરાશ કિંમત શું થાય? તો કે 5 વત્તા 2 ભાગાકારમાં, અહીંયા સાઈડમાં કન્સિડર કરી નાખીએ માય ફ્રેન્ડ, અહીંયાની સરેરાશ કિંમત થાય 5 વત્તા 2 ના છેદમાં 2, આવી થાય ને. હવે આની આ જ વસ્તુ અથડામણ પહેલા, આ હતું અથડામણ પહેલા, હવે છે અથડામણ પછી માય ફ્રેન્ડ. તો અથડામણ પછી એકનો વેગ વધશે અને એકનો વેગ ઘટશે. તો ખાસ ધ્યાન રાખજો માય ફ્રેન્ડ, જે પેલો અણુ હતો એની ઝડપ માનો કે ઘટી અને ઘટીને વિદ્યાર્થી મિત્રો 3 થઈ, બોલો ઘટીને કેટલી થઈ? 3 થઈ, બરાબર? જોજો અહીંયા, જોજો આ ઘટીને કેટલી થઈ? 3 થઈ. તો આ 2 જેટલી ઘટે છે, બોલો 2 જેટલી ઘટે છે, તો અહીંયા જેટલો થશે ઘટાડો એટલો જ અહીંયા થશે વધારો. તો આ 2 જેટલી વધશે. ખ્યાલ પડે સ્થિતિસ્થાપકનો મતલબ? ખબર પડે, એક અણુની ઝડપ જેટલી ઘટશે સામે એટલી જ ઝડપ બીજાની વધશે. તો આની ઝડપ 5 માંથી 3 થઈ તો લ્યા 2 જેટલી ઘટી, તો આની 2 વધે છે તો આની કેટલી થવી જોઈએ? કયો હતી 2, એમાં 2 નો વધારો કરો કેટલી થવી જોઈએ? 4 થવી જોઈએ ને.
તો હવે પાછી આ બેની સરેરાશ કન્સિડર કરો તો કે ઇથે 3 ઇથે 4 બેની સરેરાશ તો કે 4 વત્તા 3 ભાગ્યા 2 વા ભઈવા તો આને કહેવાય 7 ના છેદમાં 2 ખ્યાલ પડે તો વિદ્યાર્થી મિત્રો સ્થિતિસ્થાપકનો મતલબ એવો થાશે કે એક અણુની ઝડપ જે હતી એમાં ઘટાડો થાય તો સામે એટલી જ ઝડપ છે એ સામે એમાં શું થાશે વધારો થાશે તો બેની સરેરાશ કિંમત બદલાશે ને ખ્યાલ પડે ને આ સરેરાશ હોવાથી અહીંયા તમે છે ને ફાયદો થઈ જાય છે સરેરાશ હોવાથી ફાયદો થઈ જાય છે વેગ બદલે ઇન્ડિવિડ્યુઅલ વેગ બદલે જો મેં અહીં કીધું ઇન્ડિવિડ્યુઅલ વેગ બદલે 5 2 હતો આ 3 4 થયો ઇન્ડિવિડ્યુઅલ બદલે પણ એની સરેરાશ કિંમત બદલતી નથી કારણ કે અથડામણ કેવી છે સ્થિતિસ્થાપક અને લાસ્ટ ટાઈમ સ્થિતિસ્થાપક એટલે એક અણુનો વેગ જેટલો ઘટે એટલો જ સામે વધે તો સરેરાશ બદલાય નહીં તો પછી વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ બદલાય નહીં તો પછી ડાબી બાજુ બદલાય નહીં તો હવે ફાઇનલ સ્ટેટમેન્ટ થઈ જાય બોસ તો હવે તો નો જ બદલાય ડન તો આ બધી જ વસ્તુ આભારી છે આદર્શ વાયુ જેવા શબ્દને આદર્શ વાયુ હોવાથી એની અંદર અથડામણ સ્થિતિસ્થાપક ફિક્સ છે આ ડિફાઇન કરેલી એની કન્ડિશન છે વ્યાખ્યાયિત કરેલી છે કે જીવનમાં આપણે આદર્શ વાયુ કેવો કોને ભાઈ તો આવી આવી વસ્તુનું પાલન કરે એને એવી એક કન્ડિશન કીધેલી છે તો એનું પાલન કરવું પડે તો ડન ક્લિયર પરફેક્ટ તો તમારે આમાંથી વિદ્યાર્થી મિત્રો હું તમને કહું તો આ એક ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે અને એને રિલેટેડ મેં 2 પોઈન્ટ કીધા એ ઇમ્પોર્ટન્ટ છે આટલી વસ્તુ મગજમાં છે એ બેસવી જોઈએ બરાબર હવે અહીંથી આપણે થોડાક આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીએ અને સમજીએ કે આની અંદર આ જમને જસ્ટ હું અમુક પોઈન્ટ કન્સિડર કરાવું છું હવેની નોટ તમારા માટે ઘણા માની લો કે ઉતાવળમાં કેવું કરે છે આવું અમે જોતા હોઈએ ઘણા વિદ્યાર્થી મિત્રો આવું લખે કે 1/3 રો ઇન્ટુ વી સ્ક્વેર ઘણા વિદ્યાર્થી મિત્રો આવું લખે પી ઇઝ ઇક્વલ્સ ટુ 1/3 રો ઇન્ટુ વી સ્ક્વેર શું ફેર શું છે બેમાં વેરી ગુડ અહીંયા 2 બ્રેકેટની અંદર છે અને અહીંયા 2 છે બ્રેકેટની બહાર છે તો તમારા મત મુજબ આપણે માનો કે આ કન્સિડર કરીએ કે એક વખત તમે અત્યારે દબાણનું ઇક્વેશન છે એને તમે ભૂલી જાઓ તમે માની લો કે અત્યારે એવું કન્સિડર કરો કે અહીંયા એક વખત તમે V ને અંદર લખેલા છે અને 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 બીજી વખત V છે બ્રેકેટની બહાર લખેલા છે તો શું આ બંનેની કિંમત સમાન થશે કે અસમાન ચલો શું માનવું છે તમારું તમારો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો તો અભિપ્રાય તો આપવો જ પડે બોસ મેં તમને એવું કીધું તમે વેગની આ જે વર્ગ કરવાની જે સ્ટાઇલ છે એ સ્ટાઇલની અંદર આ બ્રેકેટની અંદર 2 કરશો કે બ્રેકેટની ઉપર એટલે કે બારે 2 કરશો તો તમારા મત મુજબ વિદ્યાર્થી મિત્રો આ જે વસ્તુ છે એ બંને સમાન હશે કે અસમાન હશે તો સમજીએ એક સરસ મજાના ઉદાહરણથી પહેલા તો સરેરાશ લેવા માટે તમારી પાસે ઘણા બધા અવલોકનો હોવા જોઈએ તો માની લ્યો કે આપણી પાસે ઘણા બધા અવલોકનો છે ઘટે જ નહીં જીવનમાં એટલા બધા જેમ કે V1 બરાબર 1 મીટર પર સેકન્ડ હું એકમ નથી લખતો ખાલી મૂલ્યથી વાત કરું છું એકમની ફિલિંગ લઈ લેજો ઓકે V2 બરાબર 2 મીટર પર સેકન્ડ V3 બરાબર 3 મીટર પર સેકન્ડ વગેરે 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 ચાલો તો આ ઘણા બધા અવલોકનો છે એના માટે તમારે આવું મેળવવાનું છે અને પછી વિદ્યાર્થી મિત્રો તમારે આવું કંઈક મેળવવાનું છે જોઈએ બે સરખા છે કે આપણી સ્ટાઇલમાં કહીએ તો અસરખા તો સિક્રેટ હમણાં જ રિવીલ થશે એના માટે અહીંયા ધ્યાન વિદ્યાર્થી મિત્રો આનો મતલબ થશે આનો પહેલા મતલબ સમજી લ્યો આનો મતલબ થાય પહેલા વર્ગ કરવાનો ખાસ સમજો આનો મતલબ થાય પહેલા વર્ગ કરવાનો અને પછી સરેરાશ લેવાની ટૂંકમાં તમારે હંમેશા એવું ધ્યાન રાખવાનું અંદરથી ક્રમ છે એ શરૂ કરવાનો જો બ્રેકેટની અંદર વયા જાઓ પહેલા બ્રેકેટની અંદર વર્ગ દેખાય છે એટલે પહેલા વર્ગ કરવાનો અને પછી સરેરાશ સરેરાશ એટલે ક્લિયર આવી ગયું ને વેરી ગુડ યો શું કહેવાનું યો વેરી ગુડ ચલો તો આ વર્ગ થઈ જાય પછી યો સ્ટેપ એટલે કે સરેરાશ સ્ટેપ ઓકે ચલો હવે અહીંયા આવી જાઓ અહીંયા આવી જાઓ અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો શું કરશો પહેલા તમે જુઓ આ બ્રેકેટની અંદર જુઓ વર્ગ નથી ખાલી યો જ છે તો યો સ્ટેપ બોલે તો સરેરાશ એટલે અહીંયા પહેલા તમારે સરેરાશ કન્સિડર કરવાની છે ઓકે અને પછી શું કન્સિડર કરવાનો છે વર્ગ તો કે આમ તો સાહેબ 2 પ્રોસેસ છે ખાલી આગળ પાછળ છે એમાં વળી શું ફેર પડતો તો કરીએ ભાઈ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ આપણે નથી ખબર સરખા કે અસરખા જોઈ લઈએ રિઝલ્ટ મળે પછી જ જોઈ લઈએ હાલો અહીંયાથી તો સૌથી પહેલા માય ફ્રેન્ડ તમારે આ જગ્યાએ પહેલા વર્ગ કરો અવેલેબલ જેટલા નંગ છે કેટલા નંગ છે એકડે 1 બગડે 2 તગડે 3 બધાનો શું કરીએ વર્ગ કરીએ ચલો તો અહીંયા આવશે V1 સ્ક્વેર ડન પછી આવશે V2 સ્ક્વેર ડન પછી આવશે V3 સ્ક્વેર ઓકે હાલો બધાનો વર્ગ થઈ ગયો
હવે તમારે શું કરવાની છે, સરેરાશ કિંમત લેવાની છે. તો સરેરાશ એટલે શું, અવેલેબલ કિંમતનો સરવાળો. કેવો વાળો લ્યા, સરવાળો, ડન. અને ના છેદમાં કેટલા, અવલોકનોની સંખ્યા. તો અવલોકનોની સંખ્યા બોસ ત્રણ જ આવશે. ઘણા કે સાહેબ ત્રણ નો વર્ગ કરો ને, મેચિંગ કેવું થાય, કેટલા નથી કરવું મેચિંગ, બરાબર. એ કઈ આપ મેચિંગ પ્રમાણે કઈ આપણા નિયમ ન બદલે. સરેરાશ એટલે અવલોકનોની સંખ્યા અને છેદમાં જે, સોરી, અવલોકનો જે હોય એની જે સંખ્યા હોય એને ભાગાકારમાં કરવાનું. તો ત્રણ છે ને, તો ભાગ્યા ત્રણ જ આવશે. ઓકે, ચલો અહીંયા આપણે વિભાગ પાડી દઈએ જેથી વિદ્યાર્થી મિત્રો ખોટી ઝપાઝપી બોલે નહીં, હે ને, એ આપણને ખબર છે. નકર મિક્સ થઈ જાય અહીંનું ત્યાં ને ત્યાંનું ત્યાં, પછી તમે કન્ફ્યુઝ થાવ. તો એવું થવું ન જોઈએ, બરાબર. તો આ જગ્યાએ લો, હવે પાછી વળી પાછી આપણે વાત કરીએ આ જગ્યાએ સરેરાશ અને પછી વર્ગ. પહેલા સરેરાશ બોસ, પહેલા સરેરાશ તો V1 V2 અને V3 નો સરેરાશ શું થાય, V1 પ્લસ V2 પ્લસ V3 અને ભાગાકારમાં ત્રણ, ભાગાકારમાં ત્રણ. તો આ સરેરાશ થઈ ગયું. હવે સરેરાશ છે એનો તમારે શું કરવાનું છે ભાઈ, વર્ગ કરવાનો છે. તો આખા સરેરાશનો શું કરવાનો છે, વર્ગ. લગભગ ઘણાને આઈડિયા આવી ગયા છે સમાન કે અસમાન. તો તમે તમારા આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ કમેન્ટની અંદર દર્શાવી શકો છો. અને તમારી કહી શકાય ને કે જે કેપેસિટી છે, જે બુદ્ધિ ક્ષમતા છે, એ તમે કમેન્ટની અંદર આન્સર દઈ અને તમે એનું એમ કહી શકાય ને કે ભાઈ શાબાશી લઈ શકો છો. કારણ કે ભાઈ તમારો આન્સર હવે તો કરેક્ટ જ હશે, તમારી સામે કંઈક કંઈક દેખાય છે. તો બુદ્ધિ ક્ષમતા તો જોરદાર જ છે, જીનિયસ માઇન્ડ પહેલેથી છો જ. તો છતાં પણ હજી લાસ્ટ સ્ટેપ કરી લઈએ અને પછી આ જે વસ્તુ છે એને કહીએ. તો અહીંયા આવે એકનો વર્ગ, અહીંયા આવે બેનો વર્ગ, અહીંયા આવે ત્રણનો વર્ગ અને ભાગાકારમાં કેટલા બોસ ત્રણ. તો ચલો ઇથે આવશે 1 વત્તા 4 વત્તા 9, ના છેદમાં કેટલા ત્રણ. તો ઇથે આવશે 14/3 એટલે કે 14 ના છેદમાં ત્રણ, બરાબર. ઓકે ચલો એના, અને આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આવી જઈએ. ચલો અહીંયા શું થશે ભાઈ, 1 + 2 + 3/3 બધાનો વર્ગ આવી જશે. ચલો તો અહીંયા 3 × 2 = 5 × 1 = 6, તો 6 ના છેદમાં 3 નો વર્ગ આવશે. તો 3 × 2 = 6 અને 2 × 2 = 4. જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ આ જગ્યાએ આ જગ્યાએ 14/3 એટલે કે 14 ના છેદમાં 3 અને અહીંયા ખાલી 4. આ સરખા ન કહેવાય, આ અસરખા કહેવાય. તો હવે હું અહીંયા આ જે વસ્તુ છે ને એને તમે કન્સિડર કરી શકો માય ફ્રેન્ડ, કે હવે તમને કોઈ ક્યારે પૂછે તો આની અંદર તમને એક પણ પ્રકારનો શક ના હોવો જોઈએ કે બ્રેકેટની અંદર V લખશો અને બ્રેકેટની બહાર V લખશો એમાં હાથી ઘોડાનો ફેર થશે. મતલબ કે એ સમાન નહીં હોય, અસમાન હશે. તો હવે મારો કહેવાનો મતલબ સમજાણો ને, કે સમીકરણ તમે લખો ને કે P = 1/3 ρ × V² તો જો મેં ઓલરેડી આ ઇક્વેશન લખેલું છે, આ સમીકરણ જ્યાં લખેલું છે બરાબર એની ચર્ચા કરીએ ને તો તમે જોઈ શકો છો મેં એ બે ક્યાં લખેલા છે ભાઈ, બે ક્યાં લખેલા છે, યસ બ્રેકેટની અંદર. તો એ ફિક્સ્ડ વસ્તુ છે, એની સાથે કોઈ ચેનચાડા કરશે નહીં, નહીતર બટકી જશો અને જીવનમાં બટકવાનું નહીં, બરાબર ને. તો હવે ખાસ સમજો, આ ઇક્વેશન લખતી વખતે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ બે છે એને બ્રેકેટની અંદર રાખવાના છે. મતલબ આપણી સ્ટાઇલમાં કહીએ તો આ જે યુ સ્ટેપ છે એની અંદરની સાઈડ રાખવાના છે, બહારની સાઈડ રાખવાના નથી. કારણ કે તો અર્થનો અનર્થ થઈ જશે. શું કામ, સમજાવી દીધું મેં તમને, મેં ઉદાહરણ સાથે સમજાવી દીધું કે અંદરની સાઈડ હોય કે બહારની સાઈડ હોય તો એ અર્થનો અનર્થ થઈ જાય. તો આપણા જે V² છે એ કયા છે ભાઈ, કયા છે તો કે આ વાળા. તો સૌથી પહેલા તમે વર્ગ કરશો અને પછી સરેરાશ લેશો. એટલે આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ પાછી બુકમાં ન લખેલી પણ મારે તમને સમજાવવી પડે. શું કામ એને, કારણ કે તો જ લોજિક ક્લિયર થાય, નહીતર તો તમે એ ઇક્વેશન લખો ત્યારે એવું વિચારો નહીં કે એમાં શું હવે, બે અંદર હોય કે બહાર, બે તો બે જ છે, એ બે તો બે જ છે પણ અર્થનો અનર્થ થઈ જાય. ખ્યાલ પડે, ક્લિયર. ઓકે ચલો, તો આ ઇક્વેશન છે એના ઉપરથી મેં બે વાતો તમને કીધી, આ થિયોરિટિકલ પોઈન્ટ, એના પરથી આ ડિફરન્સ મેં તમને થોડોક ક્લિયર કરાવ્યો. હવે આપણે એ ઇક્વેશન ઉપરથી બીજા સમીકરણો છે ભાઈ મેળવવાના છે, એના માટે આગળ વધવું પડશે. તો એ સમજીએ એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા આ સમીકરણ છે એને કન્સિડર કરીએ. તમારે આ જે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ માટે જે દબાણ વ્યાખ્યાયિત કરેલું છે ને, એ દબાણ માટે અલગ અલગ સ્વરૂપો તારવવાના છે. ઓના જેવું છે, કેમ આપણે ઇનિશિયલી શરૂઆતમાં કરેલું હતું કે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV = μRT હતું, એના અલગ અલગ સમીકરણોની તારવણી કરેલી હતી ને. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી પાસે આ દબાણના બે સમીકરણ હોવા જોઈએ, એમાંથી
પહેલું સમીકરણ મેં તમને કીધું જે તમારે યાદ રાખવાનું છે, જે તમારે એક્સેપ્ટ કરવાનું છે, બરાબર. પણ એના ટર્મ વિશે મેં જબરદસ્ત રીતે તમને સમજૂતી આપી દીધી. તો સમીકરણ છે p બરાબર 1/3 રો ઇન્ટુ યોવી સ્ક્વેર. વેરી ગુડ. આપણી સ્ટાઇલમાં કહીએ તો એને કહેવાય યોવી સ્ક્વેર. ડન. આ સમીકરણ જે છે વિદ્યાર્થી મિત્રો એ કોના સ્વરૂપમાં કહી શકાય? તો કે દબાણ છે, દબાણ એનું સમીકરણ દ્રવ્ય ઘનતાના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં? દ્રવ્ય ઘનતાના સ્વરૂપમાં. તો એક બીજી કઈ ઘનતા હતી જે આપણે ઇનિશિયલી શરૂઆતમાં વ્યાખ્યાયિત કરેલી હતી? યાદ કરો, યાદ કરો, યાદ કરો. દળના છેદમાં કદ એટલે આપણે કન્સિડર કરતા હતા બોસ દ્રવ્ય ઘનતા. તો પછી અણુઓની સંખ્યા ન્યા છેદમાં કદ એને આપણે કહેતા હતા સંખ્યા ઘનતા. તો તમને યાદ જ હોય, તમને ક્લિયર જ હોય તો ફટાકથી કમેન્ટ કરીને મને જણાવો એની સંજ્ઞા શું હતી, મોટું એન કે છોટું એન. ફટાકથી 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 ભાઈ સંખ્યા ઘનતાની જે સંજ્ઞા કહીએ, જે સિમ્બોલ કહીએ, એ સિમ્બોલ શું હતું, મોટું એન કે છોટું એન? વેરી ગુડ માય ફ્રેન્ડ. તો એનો સિમ્બોલ હતો છોટું એન. હવે તમને પેલા સ્ટાર્ટિંગમાં થોડોક ઝટકો આપવામાં આવે, પછી એનું સોલ્યુશન પણ આપવામાં આવે. આના બરાબર હું આવું લખીશ, જોવો તો 1/3 છોટું એમ છોટું એન અને એવરેજ ઓફ વી સ્ક્વેર. ઝટકો તો લાગે, સ્વાભાવિક વાત છે કે આવું કેમ પ્રગટ થઈ જાય છે. પણ તમે જોવો તો ખરા આ મેં કોના બરાબર લખેલું છે. આ બંનેને કમ્પેર કરો. 1/3 1/3 છે, એમાં નો સળી નો સંચો. અહીંયા યોવી સ્ક્વેર છે, એટલે ભલે યોવી સ્ક્વેર બોલો પણ પાછું યાદ રાખજો આને એવરેજ ઓફ વી સ્ક્વેર કહેવાય. સરેરાશ કિંમત છે, સરેરાશ વર્ગીત ઝડપ કહેવાય. બાકી કોઈ પૂછે કે આને શું કહે, તો કે યોવી સ્ક્વેર અમારા સાહેબ કહેતા હતા. પણ ભાઈ ઈ આપણે આપણા બે વચ્ચેની વાત છે, ઓફિશિયલી ખબર હોવી જોઈએ. એ સરેરાશ વર્ગીત ઝડપ છે, રાઈટ. તો ચેનચાડા ક્યાં કરેલા છે બોસ? ઇથે જોવો, જોવો, જોવો. અહીંયા રો છે અને અહીંયા મેં લખેલું છે છોટું એમ અને છોટું એન. ડન. તો મતલબ આ રો બરાબર આપણે આવું સાબિત કરી દઈએ એટલે આપણું ભેગું થઈ જાય. ખ્યાલ પડે છે? આપણે રો બરાબર આવું સાબિત કરી દઈએ એટલે આપણું ભેગું થઈ જાય. હાલો આના નામ બોલવા માંડો. આના નામ તો તમે હમણાં જ મને કીધું ભાઈ, છોટું એન એટલે કહેવાય સંખ્યા ઘનતા, જે તમને ખબર જ છે, જે તમને ખબર જ છે. આ સ્મોલ એમ એટલે શું હશે? સ્મોલ એમ એટલે શું હશે? શું લાગે તમને, તમારું શું માનવું છે? ઓકે, ડેફિનેટલી તમારું જે રિસ્પોન્સ છે એના ઉપરથી ઘણા કહેશે માસ, અથવા તો તમે કન્સિડર કરી શકો દળ. સાચા જ છો, પણ થોડુંક એડિશનની જરૂર છે. ખાલી દળ નહીં, એ તમને ન જ ખબર હોય, મારે સમજાવવું પડે. દળ આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકારના લેશું, ખાસ અહીંયા ધ્યાન. દળ આપણે કેટલા પ્રકારના કન્સિડર કરવાના છે? ત્રણ પ્રકારના. હવે જે હું સમજાવવા જઈ રહ્યો છું ને એ થોડુંક ધ્યાન રાખવા જેવું, થોડુંક કન્ફ્યુઝન આપણને થાય એવું છે. એટલે ખાસ એટલે ખાસ તમે મને અહીંયા જે હું કરાવવાનું છું, બરાબર છે, એની અંદર તમારું કોન્સન્ટ્રેશન છે હટકે રાખવાનું છે, બરાબર. એટલે જબરજસ્ત રિસ્પોન્સ તમારે મને આપવાનો છે, કારણ કે ફાયદો તમારો જ છે. અગેન આઈ રિક્વેસ્ટિંગ ઓલ ઓફ યુ, થોડોક કન્ફ્યુઝન થવા એવો ટોપિક, એટલે બીજી બધી વસ્તુમાંથી ધ્યાન સાઈડમાં અને ફૂલ્લી કોન્સન્ટ્રેશન અહીંયા. કમેન્ટમાં પણ નહીં અત્યારે, થોડીક વાર માટે ફૂલ્લી કોન્સન્ટ્રેશન અહીંયા. તમને હું ત્રણ ઓપ્શન આપવાનો છું. એક આપવાનું છું એક અણુ. બોલો કેટલા અણુ? તો કે એક અણુ. એક ઓપ્શન હું તમને વિદ્યાર્થી મિત્રો પ્રોવાઈડ કરવાનો છું, એક મોલ વાયુ. બોલો કેટલા મોલ વાયુ? તો કે એક મોલ વાયુ. એના પછી હું તમને ઓપ્શન આપવાનો છું, એક મોલ સિવાય ગમે એટલો વાયુ, પછી બે મોલ હોય, પાંચ મોલ હોય, આઠ મોલ હોય, દસ મોલ હોય, અને મ્યુ મોલ હોય. વેરી ગુડ. જનરલાઇઝ તો એમ જ કહેવાય ને, નહીતર તો હું તમને કહું હાલો કેટલા મોલ વાયુ લેવો છે, તો કમેન્ટની લાઈન થાય કે બે મોલ, પાંચ મોલ, આઠ મોલ, દસ મોલ, સો મોલ. એકડા બગડા તો આવડતા જ હોય, પણ એમ નહીં યાર, જનરલાઇઝ મ્યુ મોલ. પછી જેને જેટલા લેવા હોય એટલા લે, એક મોલ સિવાયનો એટલે મ્યુ મોલ. ઓકે, ચલો નો ઇશ્યુ. હવે જોજો અહીંયા સંજ્ઞા જોજો, ખાસ સંજ્ઞા જોવાની છે. તમને કો કેમ કે ને કે એક અણુનું દળ, આ બે ભેગા કરો, આનો મતલબ શું થાય? એક અણુનું દળ એને કહેવાય છોટું એમ. ખ્યાલ પડે? તો હું તમને કહેતો હતો અહીંયા તમે જે કીધેલું છે ને માય ફ્રેન્ડ, આ દળ તમે જે કન્સિડર કરેલું છે ને એને ખાલી દળ ન કહેતા, એને શું કહેશો? એને કહેશો એક અણુનું દળ. તમને એમ કે, સોરી, તમને એમ થાય કે એવું ન કહીતો તો અર્થનો અનર્થ થશે, હમણાં ખબર પડશે આપણે સાબિત કરીએ ને એટલે. પણ અત્યારે તમે છોટું એમ એટલે એક અણુનું દળ છે. અચ્છા, આ તો મેં તમને શીખવાડી દીધું બોસ,
એક મોલ વાયુનું દળ, ફટાકથી બોલી જાઓ, એક મોલ વાયુનું દળ એટલે એનો પરમાણ્વીય દળ અથવા તો અણુ ભાર, જેની સંજ્ઞા આપણે કન્સિડર કરતા હતા માય ફ્રેન્ડ, એમો યાદ આવે ને? આખી ચર્ચા જબરજસ્ત રીતે ડિટેલિંગમાં કરેલી હતી કે એક મોલ હોય તો એનું દળ ફિક્સ છે અણુ ભાર જેટલું. હાઇડ્રોજન માટે કેટલા, હાઇડ્રોજન માટે કેટલા, કમેન્ટ કરો કમેન્ટ કરો. એકમ સાથે કમેન્ટ થવી જોઈએ, એકમ સાથે કમેન્ટ થવી જોઈએ બોસ, કે હાઇડ્રોજન છે એના માટે એમોની કિંમત, વેરી ગુડ માય ફ્રેન્ડ, 2 ગ્રામ પર મોલ, ક્લિયર જ છે. અને ઓક્સિજન હોય તો 32 ગ્રામ પર મોલ. એ તમને ખબર છે, મગજમાં બેસી ગયેલી વસ્તુ છે, ઘણી વખત આપણે જોઈ લીધું. ઓકે, અને મ્યુ મોલ નું દળ છે એ આપણે શું વ્યાખ્યાયિત કર્યું હતું? કેપિટલ એમ વ્યાખ્યાયિત કર્યું હતું ભાઈ, કેપિટલ એમ. આ વસ્તુ તમને ખબર જ છે, ખાલી નવું હતું છોટું એમ. આ બે નથી તો તમે પરિચિત થઈ ગયા હતા, યાદ નથી ઓલું ઇક્વેશન? હવે યાર મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એમ બાય એમ ઓ, યાદ જ હોય ને? અથવા તો વેરી ગુડ, મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એન બાય એન એ. તો આ ઇક્વેશનની અંદર આપને ખબર હોય વિદ્યાર્થી મિત્રો, આ જે એન અને એન એ છે, આ એમ કેનું દળ હતું? મ્યુ મોલ વાયુ. એમઓ કેનું દળ હતું? એક મોલ વાયુ. તો આ એને શું હતું? એને એટલે એક મોલ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા, અને કેપિટલ એન એટલે મ્યુ મોલ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા. જો ભૂલથી ભૂલી ગયા હોય, હા, તમે ઓમ તમારો એવો આશય તો ન હોય કે આપણે ભૂલી જાય, ભૂલથી ભૂલી ગયા હોય તો ડેરિવેશન જોવા માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર સરસ મજાનું પ્લેલિસ્ટ છે, 11મું ધોરણ ગુજરાતી મીડિયમ ફિઝિક્સ 2021 એટલે કે 2021ની અંદર જે નવી વસ્તુ તમારી સામે જબરજસ્ત રીતે પ્રગટ થયેલી છે, આ જબરજસ્ત એવું ડિજિટલ પ્લેટફોર્મ, એના માટેનો એ વર્ડ છે 2021. તો એની અંદર તમને આનો વિડીયો મળી જશે, એક વખત એવું હોય તો જોઈ લેવાય, બરાબર છે? કારણ કે ફરીથી જોવામાં આપણે કંઈ નાના થઈ જાય નહીં, સમ મોટા થઈ જાય ભાઈ, આપણો કન્સેપ્ટ જબરજસ્ત વિકસી જાય, મોટા થઈ જાય, તો એકવાર એવી નજર મારી લેજો, બરાબર? ઓકે ચલો, તો આ એમ છે એ મ્યુ મોલ નું દળ છે, તો કેપિટલ એન શું હતું? મ્યુ મોલ માં રહેલા અણુઓની સંખ્યા, ખબર જ છે. અચ્છા, પછી એને શું હતું? એને શું હતું? એન એ એટલે વિદ્યાર્થી મિત્રો એક મોલ વાયુમાં રહેલા અણુઓની સંખ્યાની કિંમત ફિક્સ હતી, એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે કીધી હતી, એટલે આપણે એના માનમાં એવોગેડ્રો નંબર કહીએ છીએ. અચ્છા, અહીંયા શું આવશે? અહીંયા સિમ્પલ છે, અહીંયા અણુઓની સંખ્યા લખ્યું છે અને અહીંયા એક અણુ લખ્યું છે, તો પછી અહીંયા એકડ એક જ આવે ને? અહીંયા અણુઓની સંખ્યા કેટલી? એક જ હોય લ્યા, એક અણુમાં કેટલા અણુ હોય? એક. સિમ્પલ, પપ્પુથી નહીં જાય એવો ક્વેશ્ચન, ડન. એક મોલ વાયુમાં કેટલા અણુ હોય? એને. મ્યુ મોલ વાયુમાં કેટલા અણુ હોય? એન. ડન. તો આટલું પહેલા તો ક્લિયર થવું જોઈએ, આટલું. આમાં આઈ થિંક સો તમારા માટે એક સ્મોલ એમ નવી વસ્તુ હતી, બાકી બધા વિશે તમને આઈડિયા હતા જ. હવે મારે તમને ઇક્વેશન છે એ અહીંયા થોડાક મેળવીને આપવાના છે. જો એના માટે અહીંયા ધ્યાન વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી જસ્ટ કહી દઉં, આના બરાબર આ સાબિત કરવાનું છે. એના માટે મારે અહીંથી થોડુંક આગળ વધવું પડશે. એના માટે હું તમને અહીંયા થોડાક સમીકરણો છે એની તારવણી કરી દઉં. ચલો, બધાનું ધ્યાન આ બાજુ, બધાનું ધ્યાન આ બાજુ. સમીકરણોની તારવણી કરવી ખાસ જરૂરી છે. હવે હું કહેતો હતો ને, અહીંયા સુધી વાંધો નથી. જનરલી ઘણા વિદ્યાર્થી મિત્રોને અહીંથી થોડા કન્ફ્યુઝન થવાના ચાન્સીસ હોય. આ તમારા માટે ખાસું નવું નહોતું. હવે ત્રિરાશિ મારવાની છે, ત્રિરાશિ છે એ કન્સિડર કરીએ. ચલો, તો એના માટે હું અહીંયા લખું છું. આ બાજુ વિદ્યાર્થી મિત્રો માની લ્યો કે તમે સાવ સિમ્પલ કન્સિડર કરો ને ભાઈ, હું તમને એમ કહું કે એક અણુ હોય, એક અણુ, તો એક અણુ છે વિદ્યાર્થી મિત્રો એનું દળ કેટલું હોય? તો કે છોટું એમ હશે. હા, બરાબર જ છે, એક અણુનું દળ છોટું એમ હોય ને. હવે હું તમને એમ કરું કે ભાઈ આવા બે અણુ છે તમારી પાસે, બે અણુ છે, બે અણુ, તો બે અણુનું દળ કેટલું હોય? તો કે 2 ગુણાકારમાં એમ. ડન. ઓકે ઓકે, હાલો ડન. 3 અણુ છે, 3 અણુનું દળ કેટલું થાય ભાઈ? 3 અણુનું દળ થાય 3 ગુણાકારમાં એમ. વાહ ભાઈ વાહ. તો આવા માની લ્યો કે તમારી પાસે એન એ જેટલા અણુ છે, બોલો કેટલા અણુ છે? એન એ જેટલા અણુ છે, તો આનું સમીકરણ શું થાય? તો કે એન એ ગુણાકારમાં એમ. આટલું ક્લિયર, આટલું ક્લિયર, આટલું ક્લિયર. ફરીથી કહું, એક અણુનું દળ છોટું એમ, 2 અણુનું દળ 2m, 3 અણુનું દળ 3m, સમથિંગ અણુનું દળ સમથિંગ ગુણાકારમાં એમ, તો પછી એન એ અણુનું દળ એન એ ગુણાકારમાં એમ. હજી એક વખત આવું ને આવું જ કરવાનું છે, પણ બીજા માટે. ચલો ચલો, પાછા આવી જાઓ, મજા આવે છે કે આવું? તો મજા આવે, તો ક્યાં કન્ફ્યુઝન જેવું છે, સહેલું છે એમ. તો પાછા આવી જાઓ, અહીંયા જવાબ આપો. એક અણુનું દળ હું કહું તો તમે શું કહેશો? છોટું એમ. વાહ ભાઈ વાહ.
પાછું 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 એનું એ જ સેમ ટુ સેમ સેમ ફિલિંગ લેવાની છે ભાઈ. બે અણુનું દળ તો તમે મને કહેશો ભાઈ બે ગુણાકારમાં એમ એમાં શું હોય હે ને. પછી ત્રણ અણુનું દળ એમ જો હું તમને કહું તો તમે વળી પાસ ત્રણ એમ. હવે અહીંયા હું ચેન્જ કરું કેપિટલ એન અણુનું દળ ભાઈ, કેપિટલ એન અણુનું દળ તો સમથિંગ હોય તો સમથિંગ અને કેપિટલ એન હોય તો કેપિટલ એમ, તો અહીંયા આવશે એન ગુણાકારમાં એમ. ઓકે ચલો 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 ભાઈ કમ્પ્લીટ ને. તો આ એન અણુનું દળ છે એ કેપિટલ એન ઇન્ટુ એમ. હવે જોજો અહીંયા આ જે બે વસ્તુ મેં તમને કીધેલી છે ને એને આપણે અહીંથી કંઈક એક સિમ્બોલ આપવાની ટ્રાય કરીએ. અહીંયા મેં શું લખેલું છે જોવો તો આનો મતલબ તમે સમજો માય ફ્રેન્ડ. આ એમ ઓ શું છે તો એમ ઓ છે એને જેટલા અણુનું દળ, ખ્યાલ પડે. હું એમ કહું એક અણુનું દળ તો કે છોટું એન, હવે હું એમ કહું એને જેટલા અણુનું દળ તો કે એમ ઓ, અને એન જેટલા અણુનું દળ તો કે મોટું એન એટલે કે કેપિટલ એમ છે. તો અહીંયા તમે વાંચો તો ખરા ભાઈ, અહીંયા શું લખેલું છે એન એ અણુનું દળ છે ને, તો એને જેટલા અણુનું દળ એટલે જ બીજું કાંઈ નહીં લ્યા, એટલે જ શું થાય એમ ઓ. અને તમે અહીંથી એમ કહો છો કે એના બરાબર તો એને ઇન્ટુ એમ છે, તો સાચી જ વાત છે, આ બે સરખું જ છે, આ બે સરખું જ છે. તો આ એક સમીકરણ મળી ગયું જબરજસ્ત બરાબર. અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. આ એન અણુનું દળ કેટલું તો કે એન ઇન્ટુ એમ જેટલું. જો આને કોઈ ન્યૂટન ઇન્ટુ મીટર નો કહે કે સાહેબ જૂલ લખો જૂલ, અલ ભાઈ એકમ નથી આ, ખ્યાલ પડે. આ છે કેપિટલ એન અને આ છે સ્મોલ એમ, અણુઓની સંખ્યા અને એક અણુનું દળ. તો તમે આને આને આ જે શબ્દમાં લખેલું છે એની સંજ્ઞા મેળવો. ચલો આ આ શબ્દમાં લખેલું એની સંજ્ઞા, એન અણુનું દળ તો શું કહેતા હતા, એન અણુનું દળ તો કેટલું હોય લ્યા, કેપિટલ એમ. અને વળી અહીંથી કહો છો કે ના ના આટલું હોય તો બેયને સરખાવી દો, તો આ તમારો જવાબ છે. ડન. તો આ બે સમીકરણ, આ બે સમીકરણ જેને હું કહું છું નાનું પણ નાગનું બચ્ચું, કારણ કે ભૂલી જવાય છે બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આ તમને યાદ નહીં આવે ને તો તમને ડંખ લાગવાનો છે. એટલે આને આપણે કહેવામાં આવશે નાનું પણ નાગનું બચ્ચું બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, મેં બહુ સિમ્પલ વેમાં તમને સમજાવેલી છે વિદ્યાર્થી મિત્રો. એવું લાગે તો એક વખત આ વસ્તુને પાછી, આટલી વસ્તુને પાછી નિહાળી લેવાની. એટલે આ સમીકરણ કઈ રીતે આવી પાછું ખબર પડી જાય. પણ આપણે હવે કન્ટિન્યુ કરીએ અહીંથી. આ બે સમીકરણ છે એને કંઈક આપણો ઉપયોગમાં લેવાનું થશે. તો ચલો સૌથી પહેલા મારો મેઇન ક્વેશ્ચન એવો હતો કે આના બરાબર આવું હું કઈ રીતે લખી શકું, કયા બેઝ ઉપર લખી શકું બરાબર છે. આપણે આ સાબિત કરવાનું હતું. આપણે ખાલી રો બરાબર એમ ઇન્ટુ એન સાબિત કરી દઈએ ને એટલે આપણું ભેગું થઈ જાય. તો આપણે એ જ સાબિત કરશું બરાબર, આપણે એ જ સાબિત કરશું. ચલો એના માટે અહીંયા ધ્યાન વિદ્યાર્થી મિત્રો બધાનું, આપણે શું સાબિત કરવાનું છે ભાઈ, રો બરાબર એમ ઇન્ટુ એન. તો હવે એના માટે સૌથી પહેલા દ્રવ્ય ઘનતા, એટલે કે તમે રો કન્સિડર કરતા હોય તો ભાઈ રો એટલે શું, તો કે વાયુની દ્રવ્ય ઘનતા. તો કેટલો વાયુ છે એ કોને ખબર, તો તમે કન્સિડર કરી નાખો કે દળ ના છેદમાં કદ. જો આ કેપિટલ વી છે, આને વેગનો સમજતા એટલે અહીંયા મોટું વી જેવી ફિલિંગ અપાવું બરાબર. કુલ દળ ના છેદમાં કુલ કદ, હાઈલું. ઓકે સરસ. ચાલો હવે અહીંયા જોજો, અહીંયા આ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો. આ એમ અને આ એમ સરખા જ છે. જુઓ મોટું એમ સેમ ટુ સેમ, વાહ ભાઈ વાહ, શું થઈ ગયું જુઓ તો, મોટું એમ સેમ ટુ સેમ. તો પછી આને અહીંયા લખતા શીખો, લખતા શીખો. હાલો આની જગ્યાએ આ લખો કેપિટલ એન ઇન્ટુ સ્મોલ એમ, થઈ ગયું. ઓકે ચલો, ના છેદમાં કેપિટલ વી તો છે જ, ના છેદમાં કેપિટલ વી તો છે જ. આ સમજાણું, ખાલી મેં આની કિંમત મૂકી ભાઈ અહીંયા. તો હવે તમે ખાલી આટલું સ્ટેપ જોવો, આ બંનેને જોવો, આ બંનેને જોવો, કેપિટલ એન ના છેદમાં કેપિટલ વી. અને એને જ તમે શું કહેતા હતા, વાહ ભાઈ વાહ, કે કુલ અણુ ના છેદમાં કુલ કદ. તો એને જ કહેતા હતા અણુની કેવી ઘનતા ભાઈ, તો કે અણુની સંખ્યા ઘનતા. ડન ને. તો એના બરાબર તમે શું લખી શકશો માય ફ્રેન્ડ, આ જે મેં ગુણોત્તર ઉપર જે રાઉન્ડ કરેલો છે એના બરાબર શું લખી શકશો, તો કે સ્મોલ એન લખી શકાય. અને અહીંયા સ્મોલ એમ તો છે જ. ડન. તો તમે જુઓ તો ખરા, તમને અહીંયા ફોર્મ્યુલા મળી ગયો. આ બંનેને તમે કમ્પેર કરો અહીંથી, આ બંનેને તમે કમ્પેર કરો અહીંથી, તો તમને શું મળી જશે કે રો બરાબર સ્મોલ એમ ઇન્ટુ સ્મોલ એન. ખ્યાલ પડે બરાબર. ના ગુણાકાર છે ભાઈ, બે ગુણાકારમાં ત્રણ કે ત્રણ ગુણાકારમાં બે,
तो हवे तमे इजीली कंसीडर करी शको आम करीने केम करीने आम करीने के p बराबर 1/3 रो इनटू योवी स्क्वायर वा भाई आना बराबर 1/3 અહીંયા જે રો છે એને આપણે અલગ કલરથી બતાવીએ બરાબર એની કિંમત મૂકશું આ 1/3 એટલે 1/3 અને આ યોવી સ્ક્વેર એટલે યોવી સ્ક્વેર ડન હવે આ કિંમત અહીંયા જસ્ટ પ્લેસ કરી દો ચલો આ કિંમતને જસ્ટ અહીંયા મૂકી દો હળવેકથી આ રોની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો સ્મોલ m ઇનટુ સ્મોલ n તો કે ભાઈ થાય થાય અને થાય તો જે સાબિત થાય છે ડન તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આમ કન્સિડર કરવામાં આવે તો આદર્શ વાયુના દબાણ વિશે આપણે વાત કરેલી છે આદર્શ વાયુ કોને કહેવાય એની અમુક અમુક કન્ડિશન આપણને ખબર હતી પણ અમુક કન્ડિશન મેં એડ કરેલી છે સ્થિતિસ્થાપક અથડામણને બહુ સિમ્પલ રીતે સમજાવેલી છે એના પછી આદર્શ વાયુનું દબાણ છે એનું એક સ્વરૂપ હતું બીજું સ્વરૂપ આવું થાય એ સુકામેને થાય એની જબરજસ્ત રીતે સમજૂતી આપેલી છે તો હજુ એક વખત કહું છું આ જે બે સમીકરણ છે એ તમને યાદ રહેવા જોઈએ ભૂલાવા ન જોઈએ બરાબર ને અને કઈ રીતે મળે એની ડિટેલિંગમાં ડિસ્કશન બહુ સિમ્પલ વેમાં કરેલી છે તો આટલો પોર્શન તો ખાસ એટલે ખાસ તમારે રિપીટ કરવાનું છે ખાસ એટલે ખાસ પુનરાવર્તન કરવાનું છે બરાબર ને તો અત્યારે આ લેક્ચરમાંથી અગત્યની વાત કહીએ તો લાસ્ટમાં આ સેન્ટેન્સ તમારા મગજમાં ફિટ થઈ જાય એટલે આજના લેક્ચરની સફળતા તમને મળી ગઈ રાઈટ તો આ જે વાત કરેલી છે આદર્શ વાયુના દબાણ વિશે તો તમારે જબરજસ્ત રીતે જગાઉ કન્સેપ્ટ સોલ્વ કરતા એવા જ સોલ્વ કરવાના છે અને આ વસ્તુનું બને તો ખાસ પુનરાવર્તન કરવાનું છે તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો આ જ રીતે મળતા રહેશું મળીએ નેક્સ્ટ ટાઈમ ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ફ્રોમ આર્કેશર થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ધી સેશન